આ વર્ષે ચોમાસું ખૂબ સારું જવાથી વરસાદ પણ ખૂબ સારો સમયસર થયો છે. ખુશીની વાત છે કે વરસાદ સમયસર થયો છે એટલે ખેડૂતો પણ પોતાની ખેતી સારી રીતે કરી રહ્યા છે. પણ વધુ વરસાદ થવાથી ક્યાંક અતિવૃષ્ટિના કારણે ફાયદાની સાથે સાથે નુકસાન પણ થયું છે. હમણાં જ મારા વિરમગામ મત વિસ્તારના સંગપુરા ગામ છે જ્યાં કડીના ઘણા બધા ગામડાનું પાણી ત્યાં આવે છે, રોડ ઉપર પણ પાણી જતું હતું. આગળ દેકાવાડાથી ગમનપુરા થઈને રુદાતલને એ બાજુ જતો રોડ જે તૂટી જવાથી લોકોની અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ હતી. ત્યાં પણ તંત્ર સાથે વાત કરીને અધિકારીઓ તાત્કાલિક પહોંચાયા. મારી રજૂઆતના આધારે તાત્કાલિક ત્યાં મોટરેબલ રોડ કરી અને એ પણ 10 ઓગસ્ટના દિવસે રોડ પણ સારો કરવામાં આવ્યો. સંગપુરા ગામમાં ખૂબ પાણી ભરાઈ જવાથી લાઇટ બંધ થવાથી પીવાના પાણીનો પ્રશ્ન હતો. તંત્રને જાણકારી કરી તંત્રએ પીવાનું પાણી પૂરું પાડ્યું અને લાઇટનો 2 દિવસથી પ્રોબ્લેમ હતો એ પણ ત્યાં સોલ્વ થયો. પછી જાણવા મળ્યું માંડલનું ટ્રેન્ટ ત્યાં આજુબાજુમાં જે કંઈક જમીન છે કડી બાજુથી પાણી આગળથી ઉપરવાસનું પાણી ખૂબ આ વરસાદનું આવવાથી અને કેનાલ ક્યાંક તૂટી ત્યાં કેનાલનું આવવાથી ત્યાં પણ પાણી ખૂબ ભરાયા છે. આ વર્ષે મેં જોયું ટ્રેન્ટ ગામના આગેવાનો સાથે ચર્ચા થઈ, સંગપુરાના આગેવાનો સાથે ચર્ચા થઈ, કુદરતી પ્રવાહ જે પાણીનો હતો એ ક્યાંક ક્યાંક બંધાઈ જવાના કારણે ખૂબ પાણી ભરાયા, કેનાલોમાં ખૂબ ગાબડા પડ્યા. અને કેનાલોમાં તો ગાબડા પડ્યા પણ ટેન્ટને વગેરે જગ્યાએ તો અનેક જગ્યાએ રોડ પણ તૂટી ગયા અને રોડમાં પણ ખૂબ ગાબડા પડીને અવરજવરમાં પણ તકલીફ લોકોને થાય એવું થયું છે. ટેન્ટ તો ગામને છોડીને આખી સીમ પાણીથી ભરાયેલી મેં જોઈ. ખૂબ ખેડૂતોને નુકસાન ટેન્ટમાં પણ થયું છે. આજે જ જ્યારે વિરમગામે હું ઓફિસે આવ્યો એ પહેલાં મને સમાચાર મળ્યા હતા થુલેટા વિરમગામ તાલુકાનું અમારું છે. થુલેટા ગામની પાછળ જે ઘોડા રોડ જાય છે એના ઉપર જે કેનાલનું નાળું છે એ સાંકડું હોવાને કારણે પાણી નહીં ગાળી શકવાને કારણે ઉપરથી જે કંઈ પાણી આવ્યું એ પાણીનો ભરાવો થવાથી ત્યાં પણ કેનાલમાં ગાબડું પડ્યું છે. અને કેનાલમાં ગાબડો પડવાના લીધે આજુબાજુની જમીનોમાં પાણી એટલા બધા ભરાયા છે કે ચોમાસું વાવેતર થઈ શકે એવું નથી, ફક્ત શિયાળું વાવેતર થઈ શકશે. આ અંગે પાણીના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, ક્યાંક પીવાના પાણીના પ્રશ્નો, જે નુકસાન જમીનને ધોવાણ થયું છે એ અંગે અહીંયા મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસર અને ઉચ્ચ અધિકારી ક્ષેત્રે તંત્રને આના અંગે રજૂઆત મને જે ગામ લોકોની મળી એ મુજબ મેં પણ આગળ તંત્રને આની રજૂઆત કરી છે અને એના યોગ્ય પગલાં ભરવા માટે મેં મારી રજૂઆત તંત્રને કરી છે.